જય પુરુષોત્તમ ભગવાન વાર્તા 22 નું સ્નાન નું ફળ. એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હતા. પુરુષોત્તમ માસ આવ્યો એટલે બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, ભાઈ જા તું તારી વહુને તેડી આવો, અમારે પુરુષોત્તમ માસ કરવો છે. બ્રાહ્મણનો છોકરો તો સવારે જવા ઉપડ્યો. ગામના પાદે પહોંચ્યો ત્યાં તેના યજમાનનું ખેતર હતું. એક ગાયે ખેતરમાં છીંડું પાડ્યું અને ચરવા બેઠી. છોકરાને થયું કે જો યજમાનનું ખેતર આમ ભીડવાઈ જશે તો અમને દાના ક્યાંથી મળશે, એટલે તેને બૂમ પાડી ખેડૂતને બોલાવ્યો. બપોરનો સમય અને ખેડૂત અકળાયેલો. તેને જોરથી 5-7 ડાંગો ગાયને જીકી દીધી. ગાય તો તરફડીને ભય પડી. મરતા મરતા તેને બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો કે મેં તારો કાંઈ ગુનો કર્યો નથી, છતાં વગર વાકે તે મને મારી નંખાવી, જા થોડા વખતમાં તું ગધેડો બની જઈશ. બ્રાહ્મણનો છોકરો તો ગભરાઈ ગયો. તેને પોતાનો અપરાધ કબૂલ કર્યો અને કહ્યું, ગૌ માતા મને ક્ષમા કરો, ગમે તેમ રીતે મને તમારા શ્રાપમાંથી મુક્ત કરો. ગાયને દયા આવી તેથી બોલી, જા તું તારે સાસરે જઈને તારી વહુને તેડી આવ, પણ જો તારીઓ આખો પુરુષોત્તમ માસ તને સૌથી પહેલાં નદીમાં સ્નાન કરાવશે તો તું મારા શ્રાપમાંથી મુક્ત થઈશ, એટલું કહી ગાય મૃત્યુ પામી. બ્રાહ્મણનો દીકરો પોતાના સાસરે ગયો. રાત્રે પોતાની પત્નીને બધી વાત કહી. વાત પૂરી થતામાં તો તેનો દેહ એકદમ ગધેડામાં ફેરવાઈ ગયો. બ્રાહ્મણની દીકરી પોતાના મા બાપને સમજાવી ગધેડાને દોરી તેની સાથે સાસરે આવી. ત્યાં તેને સાસુ સસરાને બધી વાત કહી. સાસુ સસરો તો શોકમાં ડૂબી ગયા અને વહુને મનમાં પ્રભુ પર વિશ્વાસ અને વચનમાં શ્રદ્ધા હતી. એ સવારે સૌથી વહેલી ઉઠે ને ગધેડાને નદી કાંઠે લઈ જઈ નવરાવે અને પ્રભુ ભજન કરતી ઘેર આવે. અહીંના રાજાની રાણીઓ પણ પુરુષોત્તમ માસનું વ્રત કરે, સવારે વહેલી નદીના કાંઠે નાહવા આવે, પણ જ્યારે જુએ ત્યારે પાણી ડહોળાયેલું હોય. તેમણે રાજાને વાત કરી કે નદીમાં કોઈ દિવસ ચોખ્ખું પાણી તો હોતું જ નથી. રાજાએ રાત્રે ચોકિયાત મૂક્યા. ચોકિયાતોએ જોયું તો વહેલી પરોઢી એક બ્રાહ્મણી આવે ને ગધેડાને નવડાવે. ચોકિયાતોએ રાજાને વાત કરી. રાજાએ કહ્યું, જાઓ આજે ગધેડો લઈ આવો અને ગધેડો લઈને આવો તો ગધેડો અહીં ખેંચી લાવો ને બધી બાંધી દો. રાજાની આજ્ઞાથી ચોકિયાતો વહેલી સવારે નદી કાંઠે ગયા. બ્રાહ્મણી પાસેથી ગધેડાને પડાવી લીધો ને રાજમહેલે લઈ ગયા. બ્રાહ્મણી તો રોતી કલ્પાત કરતી રાજમહેલે ગઈ અને માથું પછાડી હૈયાફાટ રુદન કરવા લાગી. રાજા આશ્ચર્યમાં ડૂબી ગયો. તેને પૂછ્યું, બહેન તું આ એક ગધેડા માટે આટલું બધું રુદન કરે છે? મહારાજ, એ વાત હું પુરુષોત્તમ માસ પૂરો થયે જ કહીશ, હમણાં મને મારો ગધેડો પાછો આપો. રાજા સમજુ હતો. તેને બ્રાહ્મણીની વાતમાં કંઈક ભેદ સમજાવ્યો. તેને ગધેડો પાછો આપ્યો. પુરુષોત્તમ માસ પૂરો થયો. બ્રાહ્મણીએ ભગવાનને ઘીનો દીવો કર્યો અને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે ગૌ માતા, મેં મારા પતિની સેવા કરી હોય તો મારા પતિને શાપમાંથી મુક્ત કરો. એટલું કહેતામાં તો ગધેડો તેના પતિના રૂપમાં ફેરવાઈ ગયો. આખું ગામ વિસ્મયમાં પડ્યું. રાજાને આ વાત જાણવામાં આવી. સૌએ મુક્ત કંઠે બ્રાહ્મણીની પતિ સેવા અને ધર્મ ભાવનાના વખાન કર્યા. દય પુરુષોત્તમ ભગવાન બ્રાહ્મણીને ફર્યા ત્યાં સૌને એ ફરજો. પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 22. અધિક માસના વ્રતના નિયમો. દધનવા રાજાએ હાથ જોડીને વાલ્મીકિને પૂછ્યું, હે ઋષિ, આ માસનું વ્રત કરનારે કયા કયા નિયમો પાળવા જોઈએ, શું ખાવવું જોઈએ, આ બધું મને વિસ્તારપૂર્વક સમજાવો. વાલ્મીકિએ કહ્યું, હે રાજન, હું તને પુરુષોત્તમ માસના નિયમો ટૂંકાનમાં કહી સંભળાવું છું, તે સાંભળ. આ માસમાં ઘઉં, ચોખા, સાકર, મગ, ઘી, જવ, તલ, વટાણા, આદુ, રતાળું, કાકડી, કેળા, સિંધવ, ગાયનું દહીં, દૂધ, ઘી, માખણ કાઢ્યા વિનાની છાશ, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, આંબળા ઇત્યાદિ અન્નફળ ખાવા. મધ, અડદ, ચોખા, કાળી રઈ ઇત્યાદિ ખાવાની મનાઈ છે. તે જ પ્રમાણે પારખું અન્ન, પારકાની નિંદા કે અદેખાઈ કે પરસ્ત્રી ગમન અને તીર્થયાત્રા સિવાય પરદેશ જવાની મનાય છે. અધિક માસમાં દેવ, બ્રહ્મા, ગુરુ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા ઇત્યાદિની નિંદા ન કરવી. જાયફળ, મસૂર, રાંધેલું વાસી અનાજ, બકરી, ગાય કે ભેંસ સિવાયનું દૂધ,
તાંબાના વાસણમાં રાંધેલું દૂધ અને મશકમાં ભરેલા પાણીનો ત્યાગ કરવો. આ વ્રત પાડનારાએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. જમીન પર સૂઈ જવું જોઈએ અને સાંજની વેળાએ ખાખરાના પતરાડામાં ખાવું જોઈએ. નાસ્તિક, પતિત, મલેચ્છ, અત્યંત રજસ્વલા સ્ત્રી, વેદની નિંદા કરનાર સાથે બોલવું જોઈએ નહીં. દાઝેલું અને બીજી વખત રાંધેલું અને સુતકીના ઘરમાં રંધાયેલું અનાજ ખાવું નહીં. ડુંગળી, લસણ, નાગરમોથ, સવાની ભાજી, ગાજર, અળવીના પાના, મૂળા, સરગવાની શીંગો ઇત્યાદિ પદાર્થોનો આ માસમાં ત્યાગ કરવો જોઈએ. વિષ્ણુ ભગવાનના સંતોષ માટે શક્તિ હોય તેને ચંદ્રાયણ વ્રત કરવું. એકમના દિવસે કોળું, બીજને દિવસે ધોળા રીંગણ, ત્રીજને દિવસે ફૂલના શાક, ચોથને દિવસે મૂળા, પાંચમના દિવસે બીલું, છઠના દિવસે કાળી ગળા, સાતમના દિવસે કોઈપણ પ્રકારના ફળનું શાક, આઠમના દિવસે આંબળા, નોમના દિવસે નારિયેલ, દસમના દિવસે દૂધ, અગિયારસના દિવસે પંડોળા, બારસના દિવસે બોર, તેરસના દિવસે કાળા રીંગણ અને ચૌદસના દિવસે વેલના શાક, પૂનમના દિવસે પાણીમાં ઉત્પન્ન થતા શાક. આ પ્રમાણે યથાક્રમે શાક ખાવા નહીં, રવિવારે આંબળા ખાવા નહીં. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણોને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા અધિક માસ દરમિયાન ઉપવાસ કરવો. તેમ ન બની શકે તો માંગ્યા વિનાના ઘી, દૂધ કે ફલાહાર પણ પર રહેવું. જે દિવસે વ્રતની શરૂઆત કરવાની હોય તે દિવસે સવારમાં વહેલા ઉઠવું, સ્નાન ઇત્યાદિથી પરવારીને શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને વ્રત કરવાનો સંકલ્પ કરવો. હે રાજન, નકોડા ઉપવાસ કે એકટાણું ખાઈને આ વ્રત આચરવાનું નક્કી કરવું. આ માસમાં હંમેશા ભક્તિપૂર્વક શ્રીમદ્ ભાગવત સાંભળવું. આ માસમાં 100,000 તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરનારને ઘણું જ પુણ્ય મળે છે. આ માસનું યથાવિધિ પૂજન કરનારને જોતા જ યમદૂત પણ નાસી જાય છે. આ માસનું વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યજ્ઞ કરવાથી સ્વર્ગ લોકમાં જવાય છે, જ્યારે આ માસનું વ્રત કરવાથી ગોલોકમાં જવાય છે. આ પૃથ્વી પરના તીર્થો, ક્ષેત્રો અને દેવતાઓ આ માસનું વ્રત કરનાર શરીરમાં વાસ કરે છે. અધિક માસનું વ્રત કરનારને આદિ વ્યાધિ કે ઉપાધિ નડતી નથી. તેની ગરીબાઈ દૂર થાય છે અને તેનું રક્ષણ કરે છે. ભૂત, પ્રેત કે પિશાચ તેને પજવી શકતા નથી. આ રીતે વ્રતને આચરનારા શ્રીહરિને ઘણો જ પ્રિય થઈ પડે છે. સંસારમાં તેને અપાર સુખ મળે છે.